આ રીતે આપણે સરળતાથી કીધું છે કે એક બલ્બ
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126,
Kita
અને 600 હવે જોઈએ 2004 માં 600 ને 30 કિલ 23 કિલી છે તો શું કરીશું પહેલા તો આપણે એના 6 દ્વારા 2 એટલે 600 થઈ જશે 600 300 400 500 600 અને ઉપર 23 છે તો 23 માટે મેં હાલ વાત કરી કે આપણે કેવું બતાવવાનું અડધું ચિહ્ન બતાવવાનું એટલે 600 ની ઉપરની સંખ્યા વિદ્યાર્થીઓની 2004 ની 4 ની સાલમાં છે બરાબર તો આ રીતે આપણે વર્ષમાં કેટલા વિદ્યાર્થીઓ છે એ આલેખમાં એમને આ રીતે દર્શાવી શકી આપણે અહીંયા જો અહીંયા 100 વિદ્યાર્થી એક બરાબર લેવાના કીધા આવી શરત ના મૂકી હોય ને એટલે તમને કીધું તો તમે 400 ભરી શકો એટલા માટે આપણે આ શરતના આધીન આપણે ચિત્ર આલેખ દોરવાનો હોય છે હવે એના પરથી આપણે બે પ્રશ્નો છે પહેલો પ્રશ્ન છે 2002 ની સાલના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે કેટલા ચિહ્નની જરૂર પડશે 2002 ની સાલમાં કીધું છે 2002 ની સાલમાં કેટલા ચિહ્નોની જરૂર પડશે તો કેટલા ચિહ્નોની જરૂર પડશે તો જુઓ 2002 ની સાલમાં Salma